विद्यार्थी मित्रों, आपणे थर्मोडायनेमिक्सनो बीजो नियम अने एना विविध कथननी चर्चा करीए छीए। तो अत्यारे आपणे जोईए मेक्स प्लांकनुं कथन। तो मेक्स प्लांके एवुं कीधुं के एक ज वस्तुमांथी उष्मा शोषी कार्यवाहक रचनामां कोईपण प्रकारनो फेरफार कर्या सिवाय तेनुं संपूर्णपणे यांत्रिक कार्यमां रूपांतर करे तेवुं पूर्ण चक्रीय रीते कार्य करतुं उष्मा एंजीन रचवું अशक्य छे। એટલે કે એક વસ્તુમાંથી ઉષ્મા શોષી અને કોઈપણ રચનામાં ફેરફાર કર્યા સિવાય આપણે સંપૂર્ણપણે તે ઉષ્માનું યાંત્રિક કાર્યમાં રૂપાંતર કરી શકીએ તેવું એન્જિન બનાવી શકતા નથી। સંપૂર્ણ રીતે એનો ઉપયોગ થાય એવું આપણે એન્જિન બનાવી શકતા નથી। એ જ રીતે થોમસે પણ કીધું કે પૂર્ણ ચક્રીય ફેરફારમાં ઉષ્માનો પ્રાપ્તિસ્થાનમાંથી શોષી તેમાંથી થોડી ઉષ્મા શોષકને આપ્યા વગર તેનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતર કરવું અશક્ય હોય છે, બરાબર। તો ઉપરના બધા કથનોમાં ઉષ્માના ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફના સ્વપ્રેરિત વહનને લાગુ પડે છે। ઉષ્માનું આ પ્રકારનું સ્વપ્રેરિત વહન સંપૂર્ણપણે પ્રતિવર્તી નથી તથા વહન દરમિયાન બધી જ ઉષ્માનું કોઈપણ ઉષ્મા એન્જિન વડે યાંત્રિક કાર્યમાં રૂપાંતર થઈ શકતું નથી। આમ કુદરતી સ્વપ્રેરિત ઘટનામાં બધી જ પ્રાપ્ત શક્તિ કાર્ય તરીકે મળતી નથી। આ પ્રાપ્ત શક્તિ વધારે પ્રાપ્ય સ્વરૂપમાંથી ઓછા પ્રાપ્ત સ્વરૂપમાં ફેરવાય છે। આમ કુદરતમાં પ્રાપ્ય શક્તિનું પ્રમાણ ઘટતું જાય છે, એટલે કે કુદરતમાંથી શક્તિનો વ્યય થાય છે। આથી ઉષ્મા ગતિશાસ્ત્રના બીજા નિયમને આપણે શક્તિના વ્યયના નિયમ તરીકે પણ ઓળખી શકીએ છીએ, બરાબર। હવે કેલ્વિને કથન આપ્યું કે એવી કોઈ પણ પ્રક્રિયા શક્ય નથી કે એક જ તાપમાને રહેલ પદાર્થમાંથી ઉષ્માનું શોષણ થઈ સંપૂર્ણપણે તેનું યાંત્રિક કાર્યમાં રૂપાંતર થાય, બરાબર। એવી જ કોઈ પણ પ્રક્રિયા શક્ય નથી કે જેટલી પણ ઉષ્માનું શોષણ કરે એ સંપૂર્ણ ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરી શકે એવું શક્ય નથી। કોઈ પણ એન્જિન હોય તો એ સંપૂર્ણ ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરી શકતી નથી, કારણ કે આપણે એ એન્જિનને ચલાવવા માટે પણ ઉષ્માની જરૂર પડે છે, બરાબર। ઉષ્મા એન્જિન પોતાનું કાર્ય કરી શકે તે માટે વધારે તાપમાનવાળું ઉષ્મા પ્રાપ્તિસ્થાન અને ઓછા તાપમાનવાળી ઠારણ વ્યવસ્થા આવશ્યક હોય છે, બરાબર। આ ઉપરથી આપણે બીજા નિયમને આપણે રજૂ કરીએ તો એવું યંત્ર બનાવવું અશક્ય છે કે જેની કાર્યક્ષમતા 1 અથવા તો 100% હોય, બરાબર। બીજું, ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા કાર્યકારી પદાર્થ પર આધાર રાખતી નથી, પરંતુ ઉષ્મા પ્રાપ્તિસ્થાન અને ઉષ્મા શોષકના તાપમાન ઉપર આધાર રાખે છે। આથી કહી શકાય કે બે એન્જિન ઉષ્મા પ્રાપ્તિસ્થાન અને ઉષ્મા શોષકના તાપમાન સમાન હોય તો તેમની કાર્યક્ષમતા સમાન હોય છે, બરાબર। તો ધારો કે કોઈ બે એન્જિન હોય એની ઉષ્માનું પ્રાપ્તિસ્થાન અને ઉષ્મા શોષકના તાપમાન જો સમાન હોય તો આપણે એવું કહી શકીએ કે બંનેની કાર્યક્ષમતા કેવી હશે, સમાન હશે। કુદરતમાં ચાલતી બધી જ ઘટનાઓ કુદરતની એન્ટ્રોપીમાં વધારો કરે છે એ પ્રમાણે ચાલતી હોય છે, એટલે કે કુદરતની એન્ટ્રોપીમાં વધારો થાય છે। એન્ટ્રોપી એટલે કે અવ્યવસ્થામાં વધારો થાય છે। આમ થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ આંતરિક શક્તિ નામના સ્થિતિ વિધેયની સમજૂતી આપે છે, જ્યારે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ એન્ટ્રોપી નામના સ્થિતિ વિધેયની સમજૂતી આપે છે। હવે આપણે કાર્નોટ સાયકલ એન્ડ ઇટ્સ એફિશિયન્સી એટલે કે કાર્નોટ યંત્રની કાર્યક્ષમતા સમજીએ, બરાબર, અથવા તો એન્ટ્રોપીને અનુલક્ષીને કાર્નોટ યંત્ર, અથવા તો તમને એવું પૂછી શકે કે ટૂંકનો જ લખો પ્રતિવર્તી એન્જિનની કાર્યક્ષમતા, અથવા તો કાર્નોટ એન્જિન માટે સાબિત કરો કે Q2 - Q1 / Q2 બરાબર થાય T2 - T1 / T2, બરાબર। તો આ રીતે અલગ અલગ રીતે ક્વેશ્ચન તમને પૂછાય છે। તમે 12મા ધોરણમાં કાર્નોટ ચક્રની માહિતી તો મેળવી જ હશે। તો અત્યારે આપણે જોઈએ કાર્નોટ સાયકલ
तो ઉષ્માનું યાંત્રિક કાર્યમાં રૂપાંતર કરી શકે તેવા એન્જિનની કાર્યક્ષમતા શોધવા માટે એન્ટ્રોપીનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, આવું એન્જિન સતત ચાલુ રહે તે માટે ચક્રીય રીતે ચાલવું જોઈએ. હવે ચક્રીય પરિવર્તનમાં ક્રમશઃ એક પછી એક થતા ફેરફારોને અંતે પ્રણાલી મૂળ સ્થિતિમાં પાછી ફરે છે. પૂર્ણ ચક્ર દરમિયાન આંતરિક શક્તિ ડેલ્ટા ઈમાં થતો ફેરફાર શૂન્ય હોય છે. તેથી આવા ચક્રીય પરિવર્તનને અંતે પ્રાપ્ત થયેલ કાર્ય શોષાયેલ ઉષ્મા બરાબર થાય છે. આ રીતથી મહત્તમ કાર્ય ત્યારે જ મળશે જ્યારે રીત પ્રતિવર્તી રીતે થયેલી હોય. બરાબર, હવે ઉપયોગી ચક્રીય પરિવર્તનમાં પ્રથમ સમતાપી પરિવર્તન, ત્યારબાદ સમોષ્મી પરિવર્તન, પાછું સમતાપી પરિવર્તન અને છેલ્લે સમોષ્મી પરિવર્તન કરી પ્રણાલી મૂળ સ્થિતિમાં પાછી આવી જાય છે. બરાબર, તો આપણે હવે ઈસવીસન 1824માં કાર્નોટ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે બે નિયત તાપમાન વચ્ચે ચક્રીય પરિવર્તન અનુભવતા બધા જ ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા સમાન હોય છે. આના ફળસ્વરૂપે કોઈ થર્મોડાયનેમિક્સ ચક્રીય પરિવર્તન પસંદ કરી તેની કાર્યક્ષમતા શોધવામાં આવે છે અને આ પરિણામ બધા પરિવર્તનોને લાગુ પડે છે. આથી યંત્ર વડે શોષાયેલી ઉષ્મામાંથી જેટલી ઉષ્માનું કાર્ય કે શક્તિના અન્ય સ્વરૂપમાં રૂપાંતર થાય છે તેટલી ઉષ્માને આપણે યંત્રની કાર્યક્ષમતા કહીએ છીએ. બરાબર, તો યંત્ર વડે જેટલી પણ ઉષ્મા શોષાઈ હોય એમાંથી જે ઉષ્માનું ફક્ત કાર્યમાં રૂપાંતર થાય એટલી ઉષ્માને આપણે યંત્રની કાર્યક્ષમતા કહીએ છીએ. બરાબર, તો હવે આપણે આ એન્ટ્રોપીને અનુલક્ષીને આપણે કાર્નોટ સાયકલ જોઈએ. તો કાર્નોટ સાયકલમાં ચાર તબક્કા હોય. પહેલાં તો ચક્રીય પરિવર્તનમાં પ્રણાલી આદર્શ વાયુ હોય છે. બરાબર, જેમાં ક્રમબદ્ધ પ્રતિવર્તી પરિવર્તનો નીચે મુજબ કરવામાં આવે છે. તો જોઈએ, તો પહેલાં તો કાર્નોટ સાયકલમાં ચાર તબક્કા હોય. પ્રથમ તબક્કો સમતાપી પ્રતિવર્તી વિસ્તરણનો તબક્કો હોય છે. બરાબર, તો હવે ઊંચા તાપમાન T2એ વાયુનું સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ કરવામાં આવે છે. આ વિસ્તરણ દરમિયાન ઉષ્માસર્જકમાંથી Q2 ઉષ્માનું શોષણ થાય છે, જેથી વાયુનો એન્ટ્રોપી ફેરફાર આપણે લખવો હોય તો લખી શકશું ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ Q2/T2. બરાબર, હવે જુઓ આ રીતે કાર્નોટ સાયકલમાં આ રીતે ચાર તબક્કા હોય છે. બરાબર, ટેમ્પરેચર T1, આ બાજુ આવશે ટેમ્પરેચર T2. તો સૌ પ્રથમ શું થશે, એમાંથી શું બનશે બી, ત્યારે કેવું હશે સમતાપી તબક્કો હશે. પાછું બીમાંથી બનશે સી, એ તબક્કો થશે સમોસમી. પાછું સીમાંથી ડી બનશે સમતાપી અને પાછું ડીમાંથી એ બનશે સમોસમી થશે. બરાબર, હવે જોઈએ તો આ જે પહેલો તબક્કો હતો એમાંથી બી બનશે ત્યાં સુધીમાં શું થશે, એ ઉષ્મા શોષક ક્ષેપક તબક્કો હશે. બરાબર, આ તમારી બુકમાં તમે સુધારી લેશો, એ થશે ઉષ્મા ક્ષેપક તબક્કો અને Q2 જેટલી ઉર્જા ઉષ્માને શું કરશે છૂટી પાડશે. પાછું બીમાંથી સી હતો એ સમોસમી ટાઈપનો હતો અને સમતાપી એટલે આપણે જાણીએ છીએ કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય તો કાં તો ઉષ્માનું શોષણ થતું હોય, એટલે કે ઉષ્માનમાં ફેરફાર થતો હોય, કાં તો ઉષ્માનું શોષણ થતું હોય કાં તો ઉષ્માનું ઉત્સર્જન થતું હોય, તેને સમતાપી પ્રક્રમ કહે. બરાબર, તો જ્યારે પ્રણાલી એમાંથી બીમાં જાય ત્યાં સુધીમાં કયો તબક્કો થશે, ઉષ્મા ક્ષેપક. જ્યારે બીથી સી કયો હતો, સમોસમી હતો, એટલે એમાં ઉષ્માનો કોઈ વધારો કે ઘટાડો થવાનો નથી. પાછું સીમાંથી ડીમાં આવશે એટલે શું થઈ જશે, ઉષ્મા એ તબક્કો કયો હશે, ઉષ્મા શોષક તબક્કો હશે. બરાબર, જ્યારે પ્રણાલી
બીમાં સીમાંથી ડીમાં આવશે તો એ થશે ઉષ્મા શોષક. એ તમે સુધારી લેજો, ઉષ્મા શોષક પ્રણ તબક્કો હશે. એ ટાઈમે ક્યુ વન જેટલી ઉષ્માનું શું કરશે, એ પ્રણાલી શોષણ કરશે. પાછું ડીમાંથી એમાં જશે તો કયો તબક્કો આવી જશે, સમોષ્મી તબક્કો. બરાબર, એમાં કોઈ જ ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન થતું નથી. તો આ કાર્નોટ સાયકલ જ્યારે પૂછાય તો તમારે આ આકૃતિ દોરવાની. બરાબર, કાર્નોટ સાયકલની આ આકૃતિ દોરવાની. આ સમોષ્મી અને સમોષ્મી નીકાળી એ બંને જગ્યાએ સમતાપી સમતાપી અથવા તો, અને બીજું ઉષ્મા સર્જકની જગ્યાએ ઉષ્મા શોષક, અને ઉષ્મા આ બાજુ બંને બાજુ ઉષ્મા સર્જક લખેલું હોય ત્યાં એક જગ્યાએ આવશે ઉષ્મા શોષક, બીજી બાજુએ આવશે ઉષ્મા ક્ષેપક. આ રીતે તમારા બુકમાં તમારે સુધારો કરી દેવો. હવે આપણે બે તબક્કા જોયા કે પ્રથમ તબક્કો સમતાપી. બરાબર, હવે બીજો તબક્કો આવશે સમોષ્મી પ્રતિવર્તી પ્રસરણ. સમોષ્મી એટલે કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જશે તો ઉષ્મામાં કોઈ જ વધારો ઘટાડો અથવા તો કોઈ ફેરફાર થતો નથી. તો હવે આપણે બીજા તબક્કામાં જોઈએ તો સમોષ્મી પ્રતિવર્તી વિસ્તરણ કરવામાં આવે છે જેથી તાપમાન T2 ઉષ્મા શોષકના તાપમાન T1 સુધી ઘટે છે, એટલે કે T2 ટેમ્પરેચરમાંથી ઘટીને ટેમ્પરેચર થશે T1. પરિવર્તન સમોષ્મી હોવાથી એન્ટ્રોપી ફેરફાર શું થઈ જાય, શૂન્ય થઈ જાય. આથી ∆S બરાબર થશે 0. બરાબર, હવે આવશે ત્રીજો તબક્કો સમતાપી પ્રતિવર્તી સંકોચન. બરાબર, કયા તાપમાને, T1 તાપમાને. તો નીચા તાપમાન T1 એ વાયુનું સમતાપી સંકોચન કરવામાં આવે છે અને આ વખતે પ્રણાલી ઉષ્મા શોષકને Q1 જેટલી ઉષ્મા આપે છે. બરાબર, આ પરિવર્તનમાં એન્ટ્રોપી ફેરફાર ∆S બરાબર આપણે હવે ઉષ્મા આપે છે એટલે શું થાય, આગળ કઈ ચિહ્ન લાગશે, માઇનસ. તો માઇનસ Q1/T1, ∆S બરાબર થશે માઇનસ Q1/T1. બરાબર, ચોથા તબક્કો હશે એ સમોષ્મી પ્રતિવર્તી સંકોચનનો તબક્કો હશે. તો અંતે વાયુનું પ્રતિવર્તી સંકોચન કરતાં વાયુ T2 તાપમાને પાછો મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે અને આ પરિવર્તન પણ સમોષ્મી હોવાથી અહીંયા પણ એન્ટ્રોપી ફેરફાર શૂન્ય થાય છે. બરાબર, માટે ∆S બરાબર અહીંયા પણ શું થશે, શૂન્ય. આમ ઉપરના ચાર તબક્કાને અંતે ચક્રીય પ્રક્રિયા પૂર્ણ થાય છે અને કાર્યવાહક પદાર્થ ઊંચા તાપમાન T2 એ શોષેલ ઉષ્મા Q2 છે અને નીચા તાપમાન T1 એ ઉષ્મા શોષકે આપેલ ઉષ્મા Q1 છે. બરાબર, આથી ઉષ્માનું શોષણ આપણે જોઈએ તો થશે Q2-Q1 થશે. બરાબર, આથી આપણે યંત્રની કાર્યક્ષમતા જોઈએ તો ઈટા, તો આને આપણે કહીશું ઈટા બરાબર Q2-Q1/Q2. બરાબર, હવે સમગ્ર ચક્રીય પરિવર્તનને અંતે એન્ટ્રોપી ફેરફાર શૂન્ય હોય. બરાબર, આથી તબક્કા 2 અને 4માં એન્ટ્રોપી ફેરફાર શૂન્ય હોય છે. તેથી તબક્કા 1 અને 3નો એન્ટ્રોપી ફેરફારનો સરવાળો શું થવો જોઈએ, શૂન્ય થવો જોઈએ. માટે Q2/T2-Q1/T1 બરાબર શું થઈ જવું જોઈએ, 0. બરાબર, આથી Q2/T2-Q1/T1 બરાબર 0. આથી Q2/T2 આપણે Q1/T1 કહી શકીએ. બરાબર, આથી આપણે T1/T2 = Q1/Q2, એટલે કે અહીંયા જે છે અંશ છેદ હતા એ આપણે ઉલટાઈએ તો થશે T1/T2 = Q1/Q2. બરાબર, હવે આપણે સમીકરણ 5 જે હતું એની અનુસાર આપણે કાર્યક્ષમતા જોઈએ તો શું થશે, ઈટા બરાબર શું હતું, Q2-Q1/Q2. બરાબર, તો હવે ઈટા બરાબર આપણે અહીંયા જે Q2 છેદ હતો એ બંને અંશમાં જે Q2-Q1 હતું બંનેને આપણે છેદ આપી દઈએ તો શું થઈ જશે, Q2/Q2-Q1/Q2. બરાબર, તો Q2 ઉડી જશે તો શું વધશે, ઈટા = 1-Q1/Q2. માટે ઈટા = 1 - હવે આપણે Q1/Q2 = T1/T2 આગળ સાબિત કર્યું, આથી ઈટા = 1-T1/T2. આથી કાર્યક્ષમતા n બરાબર કહી શકીએ T2-T1/T2. બરાબર,
तो प्रतिवर्ती एंजीन की कार्यक्षमता जे महत्तम होय छे ते उष्मासर्जक अने उष्माशोषक तापमानना तफावत पर आधारित होय छे। आम उष्मासर्जक अने उष्माशोषकना तापमानो तफावत जेम वधारे तेम एंजीन की कार्यक्षमता केवी होय वधारे, बराबर। कार्यक्षमता एक अथवा एक थवा माटे उष्माशोषकनु तापमान T1 निरपेक्ष होवो जोईए। जो तेनु उष्माशोषकनु तापमान T1 निरपेक्ष होय तो तेनी कार्यक्षमता 100% थई जाय, बराबर। हवे आपणे एंट्रोपी विषे माहिती मेळवीए तो थर्मोडायनेमिक्सना बीजा नियम प्रमाणे एंट्रोपी नवू स्थिति विधेय छे अने ते रासायणिक प्रणालीनी संतुलन स्थिति विषे ख्याल आपे छे। तो एंट्रोपी एटले प्रणालीनी अव्यवस्थानो मापदंड, बराबर, जेने आपणे S संज्ञाथी दर्शावाय छे। एंट्रोपीनुं मूल्य आंतरिक शक्ति E अने एन्थाल्पी H नी जेम प्रणालीनी प्रारंभिक अने अंतिम अवस्था उपर आधार राखे छे। हवे पदार्थनी निरपेक्ष एंट्रोपी दर्शावी शकाती नथी, तेथी सामान्य रीते एंट्रोपीनो आपणे फेरफार दर्शावीए छीए, बराबर। जो कोई प्रणाली निरपेक्ष तापमान TA प्रतिवर्ती फेरफार दरमियान Q जेटली उष्मा शोषती होय अने आ फेरफार दरमियान प्रणालीनी एंट्रोपीमां थतो वधारो जो ΔS होय तो ΔS=Q(R)T, बराबर। जे रिवर्सिबल ए प्रतिवर्ती परिवर्तन सूचवे छे, बराबर। रिवर्सिबल एटले प्रतिवर्ती प्रक्रिया, बराबर। जो शोषाती उष्मामां फेरफार थतो होय तो उपरनो समीकरण आपणे आ रीते लखी शकीए तो ΔS=dQ(R)T, बराबर। હવે આપણે જોઈએ સ્થિતિ 1માંથી સ્થિતિ 2માં થતા ફેરફાર માટે તો ΔS=S2−S1=T1θT2dQ(R)T, જ્યાં S બરાબર થશે પ્રણાલીની મૂળ સ્થિતિની એન્ટ્રોપી અને S2 બરાબર થશે પ્રણાલીની અંતિમ સ્થિતિની એન્ટ્રોપી। હવે એન્ટ્રોપી એ સ્થિતિ વિધેય છે, આથી એન્ટ્રોપીનો નિયત ફેરફાર ΔS એ પ્રણાલીના પથ પર આધાર રાખતો નથી, તે ફક્ત પ્રણાલીની શરૂઆતની સ્થિતિ અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે છે। તાપમાન હંમેશા ધન હોય છે, જ્યારે પ્રણાલી ઉષ્માનું શોષણ કરે ત્યારે ધન ΔS છે, તેથી Q ધન બનશે। જ્યારે પ્રણાલી ઉષ્માનું ક્ષેપણ કરે ત્યારે Q ઋણ એટલે કે માઇનસ છે, તેવી સ્થિતિમાં ΔS ઋણ બનશે, બરાબર। એન્ટ્રોપી એટલે શોષાયેલી ઉષ્મા અને નિરપેક્ષ તાપમાનનો ગુણોત્તર, તેથી એન્ટ્રોપીનું પરિમાણ શક્તિ ઇન્ટુ તાપમાન −1 થશે, એટલે કે જે એન્ટ્રોપી હતો એનું એકમ થશે શક્તિ ઇન્ટુ તાપમાન ઇન્વર્સ, બરાબર। શક્તિ કેલરીમાં દર્શાવાય છે, તેથી એન્ટ્રોપીનો એકમ કેલરી પ્રતિ નિરપેક્ષ અંશ છે, બરાબર, જેને એન્ટ્રોપી એકમ EU દ્વારા દર્શાવવામાં આવે છે। તો તમારે એન્ટ્રોપીનું એકમ ધ્યાન રાખવું થશે EU। સમોસમી પરિવર્તન દરમિયાન Q=0 હોવાથી આવી પ્રણાલી માટે ΔS=Q(R)T=0T, માટે કોઈના પણ અંશમાં 0 હોય તો શું થઈ જશે છેલ્લે 0। આમ સમોસમી પરિવર્તન દરમિયાન એન્ટ્રોપી ફેરફાર થતો નથી એટલે કે એન્ટ્રોપી અચળ રહે છે, બરાબર। હવે આપણે એન્ટ્રોપી એઝ અ ફંક્શન ઓફ VNT અથવા તો એન્ટ્રોપી એઝ અ ફંક્શન ઓફ PNT એટલે કે આદર્શ વાયુના તાપમાન અને કદ બંનેમાં ફેરફાર થતા હોય ત્યારે એન્ટ્રોપીના ફેરફારનું સમીકરણ જોઈએ તો અતિસૂક્ષ્મ ફેરફાર અથવા તો બીજું આદર્શ વાયુના તાપમાન અને દબાણ બંનેમાં ફેરફાર થતો હોય ત્યારે એન્ટ્રોપી ફેરફારનું સમીકરણ, અથવા તો આદર્શ વાયુ માટે નિયત તાપમાને નિયત દબાણે અને નિયત કદે એન્ટ્રોપી ફેરફારનું સમીકરણ જોઈએ તો અતિસૂક્ષ્મ ફેરફાર અનુભવતી સમતાપી પ્રણાલીમાં આદર્શ વાયુ માટે થર્મોડાયનેમિક્સનો આપણે પ્રથમ નિયમ લગાડીએ તો થશે ΔQR=DE+ΔW, બરાબર। પરંતુ આપણે જાણીએ છીએ કે ΔW=P×dV તથા DE=CV×dT થાય તો આપણે સમીકરણ એકમાં મૂલ્ય મૂકીએ તો શું બનશે ΔQR=CV×dT+P×dV, બરાબર। હવે એક મોલ આદર્શ વાયુ માટે આપણે P=PV=1
आरटी बराबर। तो पी बराबर थे आरटी अपॉन वी, और आ मूल्य अपने समीकरण बे में मूकी तो डेल क्यू आर बराबर थे सीवी इंटू डीटी प्लस आरटी अपॉन वी इंटू डीवी बराबर। हवे आपणे डेल क्यू आर इज इक्वल टू सीवी इंटू डीटी, आरटी जे वी हतो एने आपणे डीवी अपॉन डीवीना छेद में लई जाइए तो थशे आरटी इंटू डीवी अपॉन वी बराबर। हवे आपणे समीकरण आ जे त्रण आव्यु एने आपणे टी वडे भागीए तो थशे डेल क्यू आर अपॉन टी इज इक्वल टू सीवी इंटू डीटी अपॉन टी, अने अहींया आर माथी અહીંયા જે આર હતો આર આરટી હતો એને જે આપણે ટી ટી મૂકીએ તો શું થઈ જશે, ટી ટી ઉડી જશે તો વધશે ડેલ ક્યુ આર અપોન ટી ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ ડીટી અપોન ટી પ્લસ આર ઇન્ટુ ડીવી અપોન વી બરાબર। હવે ડેલ ક્યુ આર અપોન ટી બરાબર થઈ જાય એન્ટ્રોપી ફેરફાર, એટલે કે એની જગ્યાએ આપણે ડેલ્ટા એસ લખીએ તો શું થશે, ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ ડીટી અપોન ટી પ્લસ આર ઇન્ટુ ડીવી અપોન વી બરાબર। આથી સમીકરણ જે આ પાંચ છે આવ્યું એને ટી વન અને ટી ટુ તાપમાને તથા કદ વી વન અને વી ટુ વચ્ચે સંકલન આપણે કરીએ તો બનશે ડેલ સંકલન એસ વન થી એસ ટુ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ સીવી સંકલન ટી વન થી ટી ટુ ડીટી અપોન ટી પ્લસ આર સંકલન વી વન થી વી ટુ ડીવી અપોન વી બરાબર। તો આપણને મૂલ્ય મળશે ડેલ્ટા એસ ઇન્ટુ સીવી એલ એન ટી ટુ અપોન ટી વન પ્લસ આર એલ એન વી ટુ અપોન વી વન બરાબર। સમીકરણ છ એ આદર્શ વાયુના તાપમાન અને કદ બંનેમાં ફેરફાર થતો હોય ત્યારે એન્ટ્રોપી ફેરફારનું સમીકરણ છે, ધ્યાન રાખો। હવે આપણે આદર્શ વાયુ માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર વાયુની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે છે બરાબર। તો જોઈએ પ્રારંભિક સ્થિતિ માટે થશે પી વન વી વન બરાબર આર ટી વન અને અંતિમ સ્થિતિ માટે થશે પી ટુ વી ટુ બરાબર આર ટી ટુ બરાબર। તેથી વી ટુ અપોન વી વન બરાબર થશે ટી ટુ અપોન ટી વન ઇન્ટુ પી વન અપોન પી ટુ બરાબર। હવે આજે સમીકરણ સાત હતું બરાબર, એનો ઉપયોગ આપણે સમીકરણ છ માં કરીએ તો ડેલ્ટા એસ બરાબર થાય સીવી એલ એન ટી ટુ અપોન ટી વન પ્લસ આર એલ એન ટી ટુ અપોન ટી વન ઇન્ટુ પી વન અપોન પી ટુ બરાબર। માટે ડેલ્ટા એસ બરાબર થશે સીવી એલ એન ટી ટુ અપોન ટી વન પ્લસ આર એલ એન ટી ટુ અપોન ટી વન માઇનસ આર એલ એન પી ટુ અપોન પી વન બરાબર। એટલે કે આ જે આર એલ એન ટી ટુ અપોન ટી વન ઇન્ટુ પી વન અપોન પી ટુ હતું તો બંને છેદને આપણે આર એલ એન વડે કરી લઈએ બરાબર, અને અહીંયા જે પી વન અપોન પી ટુ હતું એને આપણે ઉલટાવી દઈએ તો શું બની જશે, પી ટુ અપોન પી વન ને આગળ ચિહ્ન આવશે માઇનસ બરાબર। તો ડેલ્ટા એસ બરાબર થશે સીવી પ્લસ આર, કારણ કે અહીંયાથી આપણે જે આ બંને ટી વન ટી ટુ અપોન ટી વન બંને કોમન નીકાળીએ બરાબર, તો શું વચ્ચે સીવી પ્લસ આર એલ એન ટી ટુ અપોન ટી વન માઇનસ આર એલ એન પી ટુ અપોન પી વન। માટે ડેલ્ટા એસ બરાબર થશે સીપી એલ એન, હવે સીવી પ્લસ આર બરાબર થઈ જાય સીપી, તો ડેલ્ટા એસ બરાબર થશે સીપી એલ એન ટી ટુ અપોન ટી વન માઇનસ આર એલ એન પી ટુ અપોન પી વન બરાબર। આમ જે આ સમીકરણ આઠ આવ્યું એ આદર્શ વાયુના તાપમાન અને દબાણ બંનેમાં ફેરફાર થતો હોય ત્યારે એન્ટ્રોપી ફેરફારની ગણતરી કરવાનું સમીકરણ છે।